આજનો આપણો સબ્જેક્ટ રાખ્યો છે નીતિ પ્રમાણિકતા. ત્યાં નીતિ પ્રમાણિકતા પણ ક્રમિક માર્ગમાં અથવા સંસાર વ્યવહારમાં તો નીતિ પ્રમાણિકતાને બહુ જ મહત્ત્વ મુકાયું છે. જો ધર્મની કંઈ પણ ધર્મ પાળતો હોય અથવા ધર્મની આરાધના કરતો હોય તે અનીતિ અપ્રમાણિકતા હોય ને તે ધર્મ બધો નકામો જાય. દેખાવ એકલો કરે છે બાકી અંદર અનીતિ અપ્રમાણિકતા એને બે રીતે નુકસાન કરે. આ ભાવમાંય નુકસાન કરે, આવતા ભાવનુંય નુકસાન થાય. એટલે કદાચ કોઈ ધર્મ ન પાળતો હોય, મંદિરમાં ન જતો હોય ને ઉપવાસ એકાદશી ન કરતો હોય, તોય જો નીતિ પ્રમાણિકતા પાળતો હોય તો સંસારમાં ઊંચામાં ઊંચો ધર્મ પાળ્યા બરાબર છે. ફાઉન્ડેશન જ છે નીતિ પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે આ ભેળસેળ કરવો, અણહકનો ભોગવી લેવો, ભ્રષ્ટાચાર, એ બધું માણસ જાત સાથે છેતરપિંડી કરે છે, વિશ્વાસઘાત કરે છે. વિશ્વાસમાં રાખીને વિશ્વાસઘાત કરે છે એટલે બહુ મોટો ગુનો ચોંટે. અત્યારે એને એમ લાગે છે લાંચ લીધી મેં ક્યાં ખોટું. અનીતિ કરે છે. કેટલાક લોકો કહે છે ને પ્રમાણિકતા કરું છું ધંધામાં ફાયદો મળતો નથી. અરે પ્રમાણિકતા કરશે ને, પ્રમાણિકતા રાખીને ધંધો કરશે ને તો 6-12 મહિના 2 વર્ષ કદાચ ધંધો ઠંડો ચાલે, પણ ધીમે ધીમે બરકત આવતી જાય. અને અપ્રમાણિકતાથી કદાચ રેલમ છેલ આવી જાય ખરી, પછી 2-5-10 વર્ષે એનું બેઝમેન્ટ જ સડેલું છે એટલે ધીમે ધીમે બરકત જતી રહે. અને આ ભાવમાં નુકસાન 5-10-20 વર્ષે ને પછી આવતા ભાવમાં તો ભયંકર નુકસાન. જેટલું આ છેતરપિંડી માનવ જાતિ સાથે થાય છે ને બીજે અવતાર તો મહામુશ્કેલી. નથી કહેતા 15 વર્ષથી ધંધા કરું છું, કમાતો નથી, ખોટમાં જાય છે, નોકરીમાં ઠેકાણા પડતા નથી. આ બધું આપણી જ ભૂલના દંડ આવ્યા છે. અનીતિ અપ્રમાણિકતા. અત્યારે પ્રમાણિકતા નથી રાખતો, ગોટાળા કરે છે, પણ એને આ તો દાખલો લઈએ વર્ષમાં એને 25,000 કમાવાના હોય. વર્ષ નહીં પણ વર્ષમાં ધારો કે 1,00,000 રૂપિયા કમાવાના હોય તો એ એક અનીતિ અપ્રમાણિકતા કરશે તોય 1,00,000 પ્રોફિટ આવશે. નીતિ પ્રમાણિકતામાં રહેશે તોય 1,00,000નો પ્રોફિટ આવશે. પણ અનીતિ અપ્રમાણિકતાથી આવતો બહુ ખોટમાં જશે, બહુ મુશ્કેલી, ઠેકાણા જ નહીં પડે. એટલે આ ગયા ભાવની પુણ્યના ફળરૂપે નફો નુકસાન બધું, નફો બધો ગયા ભાવની પુણ્યના ફળરૂપે આવે છે, પણ અંદર આજે દાનતખોરી છે, અનીતિ કરે છે, ભેળસેળ કરે, અપ્રમાણિકતા કરે, છેતરપિંડી કરે, તેનો દાનત બગડી તો આવતો ભાવ બગાડ્યો. એટલે વ્યવહાર ધર્મમાં તો ફાઉન્ડેશન છે, નીતિ પ્રમાણિકતા વગર ધર્મમાં આગળ વધી જ ના શકે. આ અક્રમમાં થોડુંક ગયા ભાવમાં બાંધેલા કર્મ વાંકાય હોય, આડું અવડું કરવું પડે તો રોજ 200-500 વખત માફી માગજો. આ ગયા ભાવમાં ખોટું જ્ઞાન ભરી લાયા તેનો આ દંડ આવ્યો છે, આવડું કામ કરવું પડે. અનીતિ અપ્રમાણિકતા એક વ્યવહાર આવે પણ અંદરથી માફી માગ્યા કરજો. નીતિ નીતિ એટલે નિયત. નીતિ કોને કહેવાય? દાનત કે છે ને કોઈકને આપણે 25,000 લીધા તો મેં લેતી વખતે જ આપણે ભાઈ જરૂર છે, મુશ્કેલી છે, લેવા પડશે, પણ એટ એ ટાઈમ લક્ષ્યમાં રહેવું જ જોઈએ કે મારે વહેલી તકે પાછા આપી દેવા છે. મારે એનો પૈસો કેમ કરીને પાછો અપાય એનું ધ્યાન રાખવું છે. તો એ દાનત સારી છે, નીતિ સારી કહેવાય. પછી અપાયું મોડું વહેલું ન અપાયું તો એ જોખમદારી ઓછી. અને મય થાય ને એ તો કરોડપતિ છે, 25,000 ના આપીએ શું ફરક પડે છે?
આપણી દાનત બગડી એટલે આપણો અવતાર બગાડ્યો. મરતા સુધી ભાવનામાં દાનત બગડવી ના જોઈએ કે ના, મારે પૈસે પૈસો પાછો ચૂકવી દેવો છે. આજે જો મારી પાસે આવી જાય 25,000 તો વહેલામાં વહેલા તકે હું પાછા ચૂકવી દઉં. અને જેની ભાવના ચોખ્ખી છે, આપી દેવાની ભાવના છે, એને પૈસો મોડો વહેલો આવે છે, ચૂકવાઈએ જાય છે. અને જેની દાનત બગડી છે, એને પૈસા આવે, દાનત બગડી એટલે આવતો અવતાર બગાડ્યો. એટલે આચરણ એક વસ્તુ છે અને ભાવ બીજી વસ્તુ છે. ભાવ બગડવા દેવા નથી આપણે. થઈ ગયું તો ભાવમાં 100% કંઈક વ્યવહાર લેવી પડ્યો પૈસો, ભાવમાં 100% જાગૃતિ રાખવી છે કે અનિતિ અપ્રમાણિકતા છેતરપિંડી વિશ્વાસઘાત કરવો નથી. ધીમે ધીમે બરકત વધતી જાય. ઘણા કહે છે ને પૈસો ઘણો હોય છે બરકત નથી. બરકત સાથી તો કે નિયત એસી બરકત, નિયત બગડી એટલે બરકત બગડે. પછી સંતોષનો, પછી લક્ષ્મી હોય તો સુખ ના આપે, શાંતિ ના રહે, ચેન ના પડે. આ કળિયુગની લક્ષ્મી એવી થઈ ગઈ છે, દેખાદેખીથી અને અનિતિ અપ્રમાણિકતા, પાછું લાંચ ને ભ્રષ્ટાચાર ને. એને ખબર નથી કે આનું અત્યારે રેલમ છેલ દેખાય છે પૈસાની, એ પૂર્વના પુણ્યનું ફળ છે. અને આજે જે દાનત બગડી એનો આવતે ભાવ નોકરીનાય ઠેકાણા ના પડે, ધંધામાંય બરકત ના આવે, દેવાદાર થઈને જીવવું પડે. અને વધારે ગુના કર્યા હોય અણહકનું ભોગવી લે, અણહકનું પડાવી લે, વિશ્વાસઘાત કરે, છેતરપિંડી કરે, તો 2 પગમાંથી 4 પગમાં જવાનું, પૂછડું વધારાનું મળે. એટલે આ સમજવા જેવું છે કે ભાઈ દાનત બગડવા દેવી નથી. દાનત બગડવાથી આવતો ભાવ બગડે છે. હા, ગયા ભાવમાં બાંધી લાયા, પુણ્યપાપના હિસાબે આ જીવન ફળ ભોગવવા પડે છે. મહી સુધારી શકાય આચરણ અને સમજણ. અક્રમમાં સમજણ આપણને મળી જાય છે કે હું શુદ્ધ આત્મા છું. હવે રિલેટિવ બધું દીપકનું, ખોટું સાચું કંઈ પણ થયું એની સાચાનું પ્રતિકરણ કરાવવાની જરૂર નથી. પણ ખોટું થયું તો પાડોશીને ચંદુબેન કહેવાય, ભાઈ ધોઈ નાખો, આપણાથી ખોટું કામ કરું ને. જેમ જે લોક નિંદ્ય હોય, લોકોને દુઃખદાયી થતું હોય, નુકસાન કરતું હોય, એ બધા દોષો ઉપર રોજ પસ્તાવા લયા કરવાના, તો આવતા ભાવની જવાબદારીનો એન્ડ આવે. આ ભાવ, આ ભાવમાં દંડ આવશે થોડો ઘણો, સ્થૂળ કર્મનું ફળ સ્થૂળ. આ સેફસાઇડની જગ્યા અંદર સુધારો કરી નાખવાનો રસ્તો છે.